નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એ વિભાજનની યાદો, એ ઘા આજે પણ તાજા જ છે. દર્શક મિત્રો, સરહદની બંને બાજુના લોકો જેમણે વિભાજનના પ્રહારો કર્યા છે સહન, તેઓ તેમના દુઃખને સપનામાં પણ ભૂલી શકતા નથી. ત્યારબાદની પેઢીઓ પણ આવી કહાનીઓ સાંભળીને પીડા અનુભવે છે, દર્દ અનુભવે છે. ગત મંગળવારની જ વાત કરી લઈએ તો કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં જે કંઈક પણ થયું, એવું એક થયું દર્શક મિત્રો કે જેને જોઈને વાંચીને સાંભળીને કોઈની પણ આંખો ભીની થઈ જશે. કઠોળ કારજાનું જે પણ હશે, તેમની આંખો ભીની થતા કોઈ નહીં રોકી શકે. લોકો ભાવુક થઈ જશે. દર્શક મિત્રો, વાત એમ છે કે અહીં બંને બાજુ શ્રદ્ધાળુઓ ઊભા હતા અને વચ્ચે બે બુજુર્ગો, બે વૃદ્ધો એકબીજાને ગળે લગાવીને રડી રહ્યા હતા. અને જોનાર દરેક એક ક્ષણની કિંમત જાણે છે. એ કિંમત છે દર્શક મિત્રો 74 વર્ષનો લાંબો ઇંતજાર. 74 વર્ષથી બા બંને ભાઈઓ જે છે તે એકબીજાને તેઓએ જોયા ન હતા, ક્યારેય સાથે બેઠા નથી, વાત કરી નથી. અને 74 વર્ષ બાદ અચાનક બંને ભાઈને મળવાનો મળ્યો અવસર અને સામસામે થયો ભેટો, ત્યારે ચોક્કસપણે એક ક્ષણ ભાવુક કરનારી જ હોય. દર્શક મિત્રો, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને લોકોની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ. લોકો ભાવુક થઈ ગયા. હૃદય સ્પર્શી જે આ દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આવું જ કંઈક થયું પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક શ્રી કરતારપુર સાહિબમાં, જ્યાં 74 વર્ષ પછી આ બે ભાઈઓ મળ્યા એકબીજાને. અને મુલાકાત એવી હતી કે બંને એકબીજાને ગળે લગાવીને રડી પડ્યા હતા. આ મુલાકાત દર્શક મિત્રો એવી હતી કે પથ્થર હૃદયવાળા માણસનું હૃદય પણ પીગળી જાય. સોશિયલ મીડિયા પર આ ભાવુક દ્રશ્યો, હૃદયસ્પર્શી દ્રશ્યો જે છે તેને જોઈને હર કોઈ, દરેક લોકો દર્શક મિત્રો થઈ રહ્યા છે ભાવુક. આપણે પણ આ દ્રશ્યો જોઈએ, સાથે જ સમગ્ર મામલે વાત કરીએ ડિટેલમાં. 1947માં દર્શક મિત્રો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે છૂટા પડી ગયેલ આ બંને ભાઈના હૃદય પર ઘા વાગ્યા હતા. આ ઘા પર 74 વર્ષ બાદ મલમ લગાવાયો છે. દિલનું દર્દ કોઈને કહી ન શક્યા, પણ જ્યારે મળ્યા ત્યારે ખૂબ રડ્યા. જી હા દર્શક મિત્રો, જમીન પર દોરેલી વિભાજનની રેખાઓએ ભાઈથી ભાઈ સુધીનું અંતર એટલું બધું વધારી દીધું કે તેઓ આખરે 74 વર્ષ બાદ મળ્યા. આ વિભાજન બાદ ઘણા લોકો ઈચ્છતા હતા કે ભાઈ પોતે પોતાના પ્રિયજનોને મળી શકે, એ લોકોની ઈચ્છા હતી. પરંતુ તેમ છતાં પણ પોતાના પ્રિયજનોને તેઓ મળી શકતા ન હતા. આર્થિક સ્થિતિના કારણે સ્વજનોને મળવું શક્ય ન હતું. આવી જ એક કહાની છે દર્શક મિત્રો સિદ્દીક અને હબીબની. આપને જણાવી દઈએ કે આ વાત છે પાકિસ્તાનના ફૈઝલબાદમાં રહેતા મોહમ્મદ સિદ્દીક અને ભારતમાંથી શ્રી કરતારપુર સાહિબ પહોંચેલ મોહમ્મદ હબીબ આકા ઉર્ફે શૈલાની. એક જ માતાએ બંનેને જન્મ આપ્યો હતો, પરંતુ 1947ના ભારત પાકિસ્તાનના ભાગલામાં તેઓ એકબીજાથી થઈ ગયા હતા અલગ. ખબરો અનુસાર બંને ભાઈ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાયા અને કરતારપુર સાહિબ પહોંચ્યા બાદ એકબીજાને મળ્યા હતા તેવું સામે આવ્યું. જ્યારે સદીક ભાઈને ગળે મળીને રડ્યો ત્યારે હબીબે કહ્યું કે શાંત થઈ જા, ભગવાનનો આભાર મળી તો ગયા. બંને ભાઈઓ એકબીજાની આંખોમાંથી આંસુ લૂછી રહ્યા હતા. દર્શક મિત્રો આ પડે. આપને જણાવી દે દર્શક મિત્રો કે રિપોર્ટ અનુસાર મોહમ્મદ હબીબે તેઓના પાકિસ્તાની ભાઈ સદીકને કહ્યું કે તેણે આજ સુધી લગ્ન કર્યા નથી અને આખી જિંદગી માતાની સેવામાં જ જીવન સમર્પિત કરી દીધું છે. જ્યારે સદીક તેમના સમગ્ર પરિવાર સાથે શ્રી કરતારપુર સાહેબ પહોંચ્યા હતા. આમ તો દર્શક મિત્રો કોરિડોરમાં પગ મૂકતાની સાથે જ પ્રથમ સૂચના આપવામાં આવે છે કે ભારતીય કોઈ પણ પાકિસ્તાની સાથે વાત કરશે નહીં, તેમજ મોબાઈલ નંબરની આપલે પણ નહીં કરી શકે. કોરિડોર પર જો કોઈ ભારતીય પાકિસ્તાની સાથે વાત કરતો જોવા મળે ને તો પણ પાકિસ્તાન રેન્જર્સ જે છે, પાકિસ્તાની રેન્જર્સ જે છે તેમને અટકાવતા હોય છે. પરંતુ આ ઘટનાએ તો પાકિસ્તાની રેન્જર્સનું પણ હૃદયને ઓઘાડી દીધું, પીગળી ગયું તેઓનું પણ હૃદય. અને આ બંને ભાઈઓને જુદા પાડવાની હિંમત સાંજના 4 વાગ્યા સુધી પણ કોઈની ન થઈ હતી તેવું સામે આવી રહ્યું છે. 74 વર્ષ બાદ બે ભાઈની મુલાકાત આંખોમાં આંસુ લાવી દે તેવી હતી. દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે કરતારપુર કોરિડોર પ્રોજેક્ટના સીઈઓ મોહમ્મદ લતીફે આ અંગે જણાવ્યું કે જ્યારે બંને ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા ત્યારે બંનેના જોર જોરથી રડવાના અવાજ સંભળાયો હતો. આ ઘટનાથી હૃદય પીગળી ગયું હતું. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.